બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 74મા સ્વતંત્ર દિવસની ઉજવણી કાંકરેજ મામલતદાર કચેરીના પટરાંગણમાં કરવામાં આવી. 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની આનબાન શાંતિ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કાંકરેજ મામલતદાર MT રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને સલામી આપવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તેજાભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સલામી આપવામાં આવી હતી. સિહોરી પોલીસ સ્ટેશન અને સિહોરી પોલીસના PSI SV આહિરની આગેવાની હેઠળ પોલીસ દ્વારા પણ પરેડ કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. 74મા સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે અને કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની સારવાર થઈને સાજા થઈને આવેલા હતા. એવા તમામ કોરોના પોઝિટિવ જે સાજા થયેલા દર્દીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર અમીલાબેન ચૌધરી સહિત આરોગ્ય વિભાગની ટીમ આયુર્વેદિક ઉકાળાનું વિતરણની વ્યવસ્થા પણ કરી હતી, જેમાં ફોરેસ્ટ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં પણ 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં કોરોના વાયરસને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે રાખીને ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે જેમ બાળકોને સાથે રાખીને 15મી ઓગસ્ટની ઉજવણી થાય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને લઈને બાળકોને તેનાથી મુક્ત રાખવામાં આવ્યા હતા અને નેતાઓ, સામાજિક કાર્યકરો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી કાંકરેજ મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી. 15મી ઓગસ્ટની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, માસ્ક ફરજિયાત પહેરે તે માટેનું પણ આહવાન અને અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત કોરોના વોરિયર્સ, ડૉક્ટર ટીમ, આરોગ્ય ટીમ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતે આ ઉજવણી યોજાઈ હતી, જેમાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના અન્ય ઉપસ્થિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અને દેશને સલામી આપવામાં આવી હતી. 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી પરેડ પણ કરવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી, સલામી આપવામાં આવી હતી. ઉપરાંત પોઝિટિવ આવેલા દર્દીઓ, જે કોરોના વાયરસથી તેવા દર્દીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના વોરિયર્સ તરીકે ડૉક્ટરો, નર્સો, આરોગ્ય વિભાગની ટીમ, સફાઈ કર્મચારીઓ સહિતનાઓનું પણ ઉદબોધનમાં, સંબોધનમાં સન્માન કરવામાં આવ્યું હતું. આમ કાંકરેજ તાલુકામાં 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં મામલતદાર કચેરી ખાતે આ ઉજવણી કરાઈ હતી, સાથે સાથે ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ઉકાળા વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો, જેને લઈને આરોગ્યપ્રદ ઉકાળો આપવામાં આવતો હતો. આમ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ખાતે પણ 15મી ઓગસ્ટ નિમિત્તે 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાયરસની 2019 નોવેલ કોરોના વાયરસ અથવા COVID-19 તરીકે ઓળખવામાં આવે છે. 2019 એટલા માટે કે આ વાયરસ સૌ પ્રથમ 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો અને નોવેલ વાયરસ એટલા માટે કે આ વાયરસ આ પહેલાં કોઈ ક્યારે પણ જોવા મળ્યો ન હતો અને આ વાયરસ આપણા માટે નવો છે. તેથી આ વાયરસને નોવેલ